प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत् त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यै स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणा देवाय तस्मै नमः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते

माश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् देवी सम्पत् विमोक्षाय निबन्धायासुरीमता सुरीमता च सम्पदन् दैवी अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गो लोकेऽस्मिन् देव आसुर एव च देवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थमे शृणु प्रवृत्तिञ्च निवृत्तिञ्च जना न विदुरासुराः न ना शौचं नापि चाचारः न ना सत्यन्तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत्कामहेतुकम् ચાર શ્લોક સુધીમાં એક થી ત્રણ શ્લોક ની અંદર ભગવાને દેવી સંપત કોને કહેવાય એનું વર્ણન કર્યું અને દંભ દર્પ અતિમાનહ ન હોય એવો દેખાડો કરો દર્પહ પોતે કઈક વિશિષ્ટ છે વિશિષ્ટ કુળમાં જન્મેલું છે એનું મનમાં જે અભિમાન એને કહેવાય દર્પહ અતિમાનહ

આસુરી સંપત છે એ આપણને સંસાર સાથે જગત સાથે સતત બાંધેલા રાખે છે બહુ કર્મ યોગની સાધના કરી બહુ બધું કર્યું ઇવન શ્રવણ મનન નિધિ પણ કર્યું પણ કદાચ આ જન્મની અંદર એને મોક્ષ ન મળે તો એ વ્યક્તિનું શું થાય

પ્રાણીઓ જગતમાં હોય છે સર્ગો લોકેસ્તરશ લોકે આ જગત ની અંદર બે પ્રકારની સૃષ્ટિ છે સર્ગ એટલે કે સૃષ્ટિ અને કેવા પ્રકારની તો કે દ્વભૂત સર્ગો બે પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે કે માનવીની સૃષ્ટિ છે અને ખાસ કરીને અહીંયા ભૂત એટલે જોવા જાય તો પ્રાણી થાય પણ શંકરાચાર્ય જે કરી કે અહીંયા ભૂત નો અર્થ થાય મનુષ્ય બે પ્રકારના મનુષ્યની સૃષ્ટિ છે એક નું નામ છે દૈવ સૃષ્ટિ અને બીજું નામ છે આસુર સૃષ્ટિ અને ભગવાને કીધું કે દૈવહ વિસ્તરશ પ્રોક્ત

શંકરાચાર્યવર તો આપણે એને આપણી માંથી કાઢી શકીએ એના માટે થઈને જ ભગવાન વર્ણન કરે બીજા કોઈની જાત તપાસ માટે નહીં કે બીજી વ્યક્તિમાં કેટલી આસુરી છે કેટલી દેવી છે એના માટે આપણે નથી આપણે આપણી અંદર કેટલી છે એ જોવા માટે છે એટલે કે અસ્મિન લોકો ક્રોધ એ બધા વાળા મનુષ્ય છે દૈવ વિસ્તરે શક પ્રોક્ત દેવી સંપત્તિ છે મેં ડિટેલમાં કહી દીધી આસુર હવે આસુર સંપત્તિ

એની અંદર આઈ થિંક કીર્તિબેને આ મૂક્યું કે ચાર યુગ છે એમાં ખરેખર અમે અત્યારે એટલા માટે છું કે દેવી આસુર સંપત્તિ જે આપણે કહીએ છીએ ને એમાં કીધું કે સતયુગની અંદર સતયુગની અંદર બે લોક હતા એટલે આ તો ખબર નથી પણ અંદર બે જે આપણે વાર્તા વાંચીએ છીએ એક સ્વર્ગ હોય અને બીજા અસુરો ક્યાંક રહેતા હોય પછી દેવ અસુરો નું યુદ્ધ થાય એટલે બે જુદા જુદા રહેતા પણ જેવો ત્રેતા યુગ આવ્યો એટલે દેવ અને આસુરી સંપત છે એ એક દુનિયામાં રહેવા માંડ્યા એટલે આ જગતની અંદર બધા રહેવા માંડ્યા રહેવા માંડ્યા અને એનું એટલે એનું એક્ઝામ્પલ કયું તો આમાં લેખું કે રામ અને રાવણ રામ ભગવાન છે દેવી સંપત્તિ અને એમને બધા દશરથ રાજા અને જ્યારે રાવણ છે કેવો છે તો કે રાવણ છે એ આસુરી સંપત્તવા કે રાક્ષસી સંપત્તવા પછી એનાથી વધારે પછીનો યુગ આવ્યો કૃષ્ણ ભગવાન વાળો તો એ કયો હતો તો કે એ દ્વાપર યુગ તો કે દ્વાપર યુગ ની અંદર એક ફેમિલી ની અંદર દૈવી અને સંપત વાળા માણસો થઈ અને એ કયા જોઈએ પણ પાંડવો છે કેવો જો તો કે દૈવી સંપત વાળો જયારે કૌરવો છે એ કેવા છે તો કે આસુરી સંપત એટલે કે દ્વાપર યુગની અંદર એક કુટુંબ અંદર દૈવ અને અસુર મનુષ્ય થવા માંડ્યા

હવે હું શું કરવા તો એમને છોડી દે એમાં વર્ણન કરવાની શું જરૂર છે એટલે શંકરાચાર્યજી પાછી ચોખવટ કરી એના ભાષ્યમાં આ અધ્યાય આ અધ્યાય પરિસમાપ્ત આ સોળમો અધ્યાય પૂરો થાય ત્યાં સુધી વિશેષણત્વે કેટલા બધા મનુષ્યના દાખલા એટલે કે જાત જાતના ગુણો આપશે અને ભગવાન કહેશે કે આ બધી જ ક્વોલિટી છે કોની છે તો કે આસુરી સંપત્તિ અને કેવી રીતે ભગવાન બતાવશે તો કે પ્રત્યક્ષીકરણે પ્રત્યક્ષીકરણ અર્થ થાય ટોટલી આપણી સામે ડિટેલમાં રજૂ કરી પ્રત્યક્ષ નહોતું સંપત આપણે ગુસ્સે થાય તો આપણે થઈ તો તો મારે બહુ પેઇન છે એટલે ગુસ્સે થાય પણ ભગવાન કે ના એ આસુરી સંપત છે હું કને વાત વાતમાં ઉતારી પાડવા જેવા વહેણ બોલું છું આપણને એમ થઈ તો મારું ટેવ છે પણ ભગવાન કે છે કે આસુરી સંપત છે એ આપણને ખબર ક્યારે પડે તો કે સોળમો અધ્યાય વાંચીએ તો એટલે એને કહેવાય પ્રત્યક્ષી ભગવાન જયારે ડિટેલમાં વર્ણન કરે ત્યારે આપણે આપણા સ્વભાવ થાય આપણે એટલે કે એનું છોડવું છે એ શક્ય તે શું થાય તો કે છોડવું છે શક્ય બને જો ખબર પડે છતાં પણ અહીંયા એક વસ્તુ ચોખવટ કરી દો કે એક શબ્દ છે ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી ઇંગ્લિશ આઈ ડોન્ટ નો પણ એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી આપણી પાસે જે હોય એવું સામે કહી દેવું એને કહેવાય ઇન્ટલેક્ચુઅલ ઓનેસ્ટી આપણામાં કોક ઉપર ગુસ્સો આવતો હોય ને આપણે એની સાથે મીઠું મીઠું બોલીએ એના કરતા આપણે એમ કહીએ કે ભાઈ અત્યારે મારા મનમાં ગુસ્સો છે વી વિલ ટોક લેટર જો આપણે આપણા ગુસ્સાને આપણે શું કર્યું તો કે બીજાને કહી દીધું એટલે કે આપણી પાસે જે હોય ખરાબ ગુણ કે સારા ગુણ એ આપણે સ્વીકારી લઈએ એને કહેવાય ઓનેસ્ટી કે ભાઈ હું હું ઉતારું નો તો પછી કરી શકું જે સ્વીકારું કે મારામાં આટલા દુર્ગુણ છે એને જ કહેવાય ઇન્ટલેક્ચ્યુઅલ ઓનેસ્ટી અને આ પરિવારજનક આસુરી ગુણ છે એ આપણે છોડી ક્યારે શકીએ જયારે આપણને ખબર હોય કે મારી અંદર શું છે એટલે કે એ વ્યક્તિ છે એક તો અંદર શું હોય એ ખબર પડે અને બીજી છે ઇન્ટલેક્ચુઅલ ઓનસ્ટ્યુટ જ્યારે આપણે ઇન્ટ્રોસ્પેક્શન કહીએ ને આપણું પોતાનું આંતરિક નિરીક્ષણ કરીએ અને નિરીક્ષણ કર્યા પછી ખબર પડે કે સ્ટીલ સમથિંગ ઇઝ મિસિંગ ઇન માય બિહેવિયર મારા વર્તનની અંદર કાંઈક ખૂટે છે મારા સ્વભાવની અંદર કાંઈક ખૂટે છે એમાં હજી ફેરફારની જરૂર છે એમાં હજી સુધારાની જરૂર છે એ વ્યક્તિ ક્યારે કરી શકે જ્યારે ઇન્ટલેક્ચુઅલ ઓનેસ્ટ હોય તો પોતે પોતાની જાતને પ્રામાણિક હોય તો એટલે ભગવાને કીધું કે પરિવાર જનમ સારી વાતો કરે જ્ઞાનની વાતો કરે પણ જેવા ક્લાસ પૂરો થયો એટલે એક પરિવાર એકબીજાને કાપવાનું કે કોઈ પણ વાત કરા જ કરે તો આસોરી સંપદ જે આપણે જોયું હતું કે આસોરી સંપદા ગોસિપિંગ પંચાત છે આ સૂર્ય સંપત નું એક મેઇન લક્ષણ છે તો આપણે બધા ભેગા થઈને લગભગ શું કરીએ કે ગોસીપી પણ જો આપણને ખબર પડે કે આને ગોસીપ કહેવાય કે આને પંચાત કહેવાય અમે તો ભેગા તેને આનંદ કરીએ છીએ એટલે ગોસીપ ન કે એટલે કે એ ખબર પડે કે આવી રીતે પાછળથી કોક નું ખરાબ બોલવું એ નથી સારી વસ્તુ તો પછી આપણે છોડી શકીએ એટલે કે ખરેખર આસોરી સંપત વર્ણન કરવાનું કારણ કયું છે તો કે પરિવાર જન્મ કરતું શક્ય

એટલે કે એવી બધી બાબતમાં ન વિદુ એ લોકો જાણતા નથી પ્લસ ન શૌચમ સ્વચ્છતા છે ન વિદ્યતે એનામાં નથી હોતી બધા ન છે ન શૌચમ વિદ્યતે ન સત્યમ વિદ્ય એ લોકોની અંદર પવિત્રતા જેવું કઈ નથી ન આચાર પર્સનાલિટી જે સારી છે એ કેવી રીતે વ્યવહાર કરવો એ ખબર નથી અને સત્યમ તે શું ક્યારે સાચું ન બોલે સત્યમ તે શું વિદ્ય એટલે કે આ બધી જ કઈ ક્વોલિટી છે તો કે આસુરી સંપત્તિ એટલે ની અંદર મેં લખ્યું કે જે બધા શ્લોક રાક્ષસ નો રાક્ષસ એને કહેવાય કે જેનાથી માણસો ભાગે પોતાની રક્ષા કરે રક્ષ અસ્માત જેનાથી આપણે રક્ષા કરીએ એને કહેવાય રાક્ષસા કોઈ આપણે આજુબાજુમાં ઘણી વાર માર્ગ કર્યું છે

જયારે રાક્ષસ છે એ ગુણ પ્રધાન છે પણ શંક ભગવાને કીધું કે પ્રવૃત્તિ પ્રવૃત્તિ એટલે શું ધારો કે માણસો એને પ્રશ્ન થાય એટલે શંકરાચાર્યજી લેખું કે યસ્મિન જેની યસ્મિન પુરુષાર્થ સાધને આપણે ધારો કે ચાર ભગવાને પુરુષાર્થ સાધન કીધા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ માણસો એ બધાને પોતપોતાને ઈચ્છા કરે પુરુષાર્થ નો અર્થ થાય પુરુષે એના અર્થ કે ભાઈ મારે ધર્મમય જીવન જીવવું છે એ વિચાર કરવો અને એવું જીવવું એને કહેવાય પુરુષાર્થ આપણે કયો પુરુષાર્થ અત્યારે જીવનમાં ઉતારીએ કે ધર્મ અત્યારે ઘરની અંદર ખાવાનું નથી કે ઘરની અંદર હજી બરાબર કેવાય ને કે રહેવાનું નથી તો ઘર ખાવા માટે થઈને આપણે જે પ્રયત્ન કરીએ એને કહેવાય અર્થ પુરુષાર્થ ઘરનું ઘર થઈ ગયું અને પછી આપણે એમ કહીએ કે હવે ઘર તો થઈ ગયું પણ હવે

તો કે યશમીન પુરુષાર્થ સાધને આ ચાર પ્રકારના કોઈ પણ ધર્મ અર્થ કામ કરવું જ જોઈએ કોક સંસી છે હવે સંન્યાસી જીવન સેના માટે છે તો કે મોક્ષ પુરુષાર્થ માટે હવે એ સંન્યાસી જે થયો પિતા પોતાના મગજ ની અંદર મેઈન ફોકસ કહ્યું છે તો કે મારે કર્તવ્ય કરવું છે સેના માટે તો કે મોક્ષ માટે એના માટે શું શું કરવાનું હોય તો કે જપ છે તપ છે પૂજા છે પ્રેયર્સ છે એ બધું જ એને કહેવાય કર્તવ્ય એટલે કે જે પુરુષાર્થ આપણે ઈચ્છીએ એના માટે થઈને જે આપણે જે જે પણ કામ કરીએ એને કહેવાય પ્રવૃત્તિ હવે એ પેલા લોકો નવિદુ આ બધા છે ને એ આસુરા ન નવિદુ એટલે અહીંયા લખ્યું કે કર્મ બે પ્રકારના છે અને કયા બે પ્રકારના છે તો શાસ્ત્રમાં લખ્યું છે કરવા યોગ્ય એને કહેવાય ડૂઝ ઇંગ્લિશમાં અને જે ન કરવા યોગ્ય છે એને કહેવાય ડોન્ટ કરવા યોગ્ય ન કરવા યોગ્ય અને કરવા યોગ્ય ક્યાં ક્યાં કર્મ છે એટલે અહીંયા લેખું કે વૈદિકમ કર્મ લૌકિકમ કર્મ લૌકિક નો અર્થ થાય કે આપણે ઘરમાં હોય અને આપણા પોતપોતાના રૂલ્સ ને રેગ્યુલેશન કે બધા ઘરની અંદર અમુક જાતના નિયમો કે કેવી રીતે જીવન વિતાવું કેવી રીતે લાઈફ સ્ટાઈલ જીવવી કેવી રીતે નાનો મોટો એને કહેવાય લૌકિકમ કર્મ અને વૈદિક કર્મ અર્થ થાય જે શાસ્ત્ર માં છે નિત્ય કર્મ ને કર્મ એ બધા જ કર્મ ને શું કેવાય તો કે વૈદિક કર્મ આ બધા જ કર્મ ને કેવાય

આંખ ને આ જોવું ગમે છે તો હું જોતો રહીશ કાન ને આવું સાંભળવું ગમે છે તો હું સાંભળતો આજ ખાવું ગમે છે તો હું ખાતો આજ અડવું ગમે છે અડતો આજ ગમે એટલે બીજું કરો તો કે ના મને નથી મારા પાંચ જ્ઞાનેન્દ્રિયોને જે ફાવે એવું જીવન જીવવું એને શાસ્ત્ર ના પડે છે એ જ જે કરે એને કહેવાય નિવૃત્તિ ન કરવું જોઈએ એટલે અહીંયા લખ્યું કે વૈદિક કર્મ કોને કહેવાય તો કે પ્રયાસ જે આપણે મેં કીધું પૂજા અને બધું જે લખ્યું છે એના વૈદિક કર્મ કહેવાય એ કર્મ છે એ માણસો કે જીવન નીતિવાય નીતિમત્તા વાળું જીવન અને સામાન્ય રીતે નીતિમત્તા વાળું જીવન ટૂંકમાં જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય એટલે મેં પતંજલિના અષ્ટાંગ યોગની અંદર પેલા બે છે

નીતિમત્તા વાળું જીવન છે આમાં ક્યાંય ભગવાન નથી નીતિમત્તા વાળું જ જીવન છે પછી એવી જ રીતે નિયમ એટલે શું તો એકોર્ડિંગ ટુ પતંજલિ મુનિ એને કીધું કે આમાં પેલા ગયું એ શૌચમ પવિત્રતા સંતોષ જે હોય એનાથી સંતોષ ખોટી ડિમાન્ડ ને ઘરમાં કે કોઈની સ્વાધ્યાય જીવન છે થોડુંક વેદમય તપોમય આપણે જે ભયના હોય ઘરે પાછો સ્વાધ્યાય કરો કે અભ્યાસ કરો તપ લાઈફ કેવી હોવી જોઈએ માણસો છે એ શું કરે કે અમુક તપ કરે એટલે અમુક નક્કી કરે કે ભાઈ આ મહિનામાં મારે આટલું કરવું બીજા મહિના પાછું બધું છોડી એવું નઈ જે નક્કી કર્યું છે એ ભલે ને પાંચ મિનિટ તો પાંચ કે દસ મિનિટ એ જો આપણે જીવન જીવીએ તો એ તપ ની અંદર કન્વર્ટ થઈ જાય જો કોઈક નક્કી કરે કે મારે રોજ સવારે પાંચ વાગે ઉઠી અને ભલે હાફ એન તો હાફ એન પણ હું નાયા વગર જપ કરવા બેસી નાય કે નાયા વગર કે મેડિટેશન તો આપણે જો એવું કન્ટિન્યુ રાખીએ તો એને તપ કહેવાય કે આવું બધું અને પ્લસ ઈશ્વર પ્રણિધાન ઈશ્વર માટે આપણે જે પણ કંઈ કરીએ એ બધાને ખરેખર શું કહેવાય તો કે પ્રવૃત્તિ એથિકલ કન્ડક્ટ નીતિમત્તા વાળું જીવન પણ આ લોકો જે ન વિધુ આ બધા જે આસુરી વાળા માણસ છે એ ન વિધુ એ આ જે કરવું જોઈએ ન કરવા જેવા કામ અને શંકરાચાર્ય જે લેખું કે પ્રવૃત્તિ એનાથી તદ્દ એનાથી ટોટલી ઊંધું જ છે અને કેવું છે કે યસ્માદ અનર્થ હેતો જેને જીવનમાં ઉતારવાથી પોતાના જીવનનું શું થાય તો કે અનર્થ જે ખરાબ થાય એ અનર્થ હો જે માણસ પોતાના જીવનમાં આચરે એને શું કહેવાય તો કે નિવૃત્તિ એનું નામ જ છે નિવૃત્તિ ન કરવા જેવા કર્મ છે એને કહેવાય નિવૃત્તિ એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે ચોર હવે ચોર છે એ રાતે ચોરી કરવા જાય ધારો કે ત્રણ ચાર ચોર છે એ રાતે ચોરી કરવા જાય ચોરી કર્યા પછી જે પણ એ માલ મત્તા એના હાથમાં આવે ત્રણ ચાર હોય તો ભાગે વચ્ચે નીતિમત્તાથી વેચે ધારો કે સપોઝ એના એને તેત્રીસો રૂપિયા એને મળ્યા સપોઝ તો અગિયારસો અગિયારસો રૂપિયા કેવાય નીતિથી વેચે અંદરો અંદર એને ખબર છે કે જ્યારે આપણે રહીએ તો એ નીતિમત્તાથી કામ કરવું જોઈએ પણ બીજા સાથે વ્યવહાર પાછો કેવો છે તો કે ખોટો ચોરી કરી ટોટલી ખરાબ છતાં જે એવું કામ કરે છે એને શું કહેવાય તો કે નિવૃત્તિ શંકરાચાર્ય પ્રવૃત્તિ એટલા માટે જયારે વાલ્યા બ્રહ્મચારી ઓલો હતો ને વાલ્ય લૂંટારો એની પાસે નારદ મુનિ આવ્યા ત્યારે નારદ મુનિ એ વાલિયાને એટલું જ પૂછ્યું કે તું ઘરે જઈને પૂછ્યા કે તું જે જે પણ ખોટું કરે છે જે જે પણ ખોટું એ બધામાં તારા પરિવારજનો હિસ્સો છે તું ચોરી કરીને લઈ જાય જલસા કરે છે તો કે તું જે ખોટું કરે છે પ્રાપ્ત થશે તો એને બધા પૂછજે કે એમાં પણ તમે મને ભાગ આપશો તમે બધા વેચીને લઈ લેશો મારું પાપ એટલે એને કીધું કે શું કામ નો લે જો મારું એ બધા વેચીને ખાતા હોય તો મારું પાપે વેચી લેશે ને એટલે તરત નારજી એ કીધું તું જઈને પૂછ્યું

અને એની અંદર ભારો ભાર બધા ઉપર છે ક્રોધ ભરેલો આ બધાને ખરેખર શું કહેવાય તો કે કચરો આપણે જે કહીએ ને ઘર સાફ કરવું ઘર સાફ કરે કચરો બહાર નીકળી જાય એવી રીતે આંતરિક કચરો છે કેવી રીતે બહાર નીકળે તો કે આ રોજ સાફ કરવું પડે એટલે અમે એક સ્વામીજી હું સાંભળતી હતી આઈ ડોન્ટ નો ક્યાં સ્વામીજી કે રોજ ઘર વાળીને સાફ કરતા હોય તો આ શરીર રૂપી ઘર છે એને પણ વાળીને રોજ સાફ કરવું જોઈએ રોજ નો રોજ જો કચરો ન કાઢીએ તો કચરો જેવી રીતે ઘરમાં જમા થાય એવી જ રીતે રોજ નો રોજ કચરો જો આંતરિક રીતે બહાર ન કાઢીએ તો અંદર કચરો જે અંદરનો કચરો કાઢવા માટે કઈ સાવરણી છે કીધું કે એ સાવરણી નું નામ શું છે તો કે પ્રાર્થના છે એ સાવરણી નું નામ શું છે તો કે જપ છે કે કર્મયોગ કે આપણી લાઈફ સ્ટાઈલ જ એવી જોઈએ કે જેનાથી આપણા કર્મોથી જ આપણા રોજબરોજના નાના મોટા ખોટા કર્મ છે એ બધા શું થાય તો કે સરભર થઈ જાય ન્યુટ્રલાઈઝ થઈ જાય પણ આ લોકો તો છે એ કેવા છે જેનું જે થવું થાય મારી અંદર આ છે મને આઈ આઈ ડોન્ટ કેર નો ઇંગ્લિશમાં ઘણી વાર કે છે આઈ ડોન્ટ કેર એવી રીતે આ લોકોનું શું છે તો કે માનસ છે હું આવો જ છું અને એવી જ રીતે ન આચાર એની અંદર કેવી રીતે વડીલો આવે તો વર્તન કરવું બાળક સાથે વર્તન કેમ કરવું બહેનો કે મહિલાઓ સાથે કેમ વર્તન કરવું ન આચાર એવો આચાર કે જે પણ છે છે એવું ન બધા જોડે નથી હોતું એટલે ન આચારમ નો અર્થ શું થાય તો મેં અહીંયા લખ્યું કે આપણી જે રોજ બરોજ ની ધાર્મિક ડિસિપ્લિન શિસ્ત છે આ લોકો છે એ ક્યારેય ફોલો નથી કરતા

ક્યાં ઋષિના ગળામાં જઈને સાફ નાખે કઈ નતું કઈ બગાડ્યું હતું પણ ત્યાં સાપ નાખે કારણ કે એની અંદર શું પ્રવેશ તો કે જે ભાગવત છે એવી જ રીતે સપોઝ વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા તો ત્યાં તાડકા અને મારી સુબાહુ જઈને હાડકા નાખે એને કહેવાય આચારમ ન વિદ્ય કોઈનું સારું કે ભલું થાય એવું છે ક્યારેય ઈચ્છતા નથી ને પોતાના વ્યવહારની અંદર પણ સારું કે ખરાબ નથી જોતા એ બધાને શું કહેવાય આ શું રહ અને છેલ્લે છે એ લોકો ક્યારે પણ સાચું બોલતા જ નથી એટલે શંકરાચાર્ય બધા કેવા છે ખોટું અધવાદી અને જે વ્યક્તિ એકવાર ખોટું બોલે ને એને પાછળ સિરીઝ ઓફ ખોટું બોલવું પડે કારણ કે એક ખોટાને ઢાકવા માટે બીજું ખોટું બીજાને ઢાકવા ત્રીજું બધું સેટિંગ કરવું પડે કે ક્યાંય જગ્યાએ કોની પાસે શું ખોટું બોયલા

એનો ઉપનિષદ અને એવન એક જગ્યા આવે છે કે આ જગત માં આવી અને હું છું ન જાણે લોકાત પ્રેત્ય કૃપા યાજ્ઞ વલ્કે એવું કીધું તું કે આ જગત માંથી જે લોકો હું મનુષ્ય છું અને મારા મનુષ્યનો તરીકે મારું શું ફરજ છે એ જાણ્યા વગર જાય છે એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જાય છે એ બધા કેવા છે કે એ ઓલમોસ્ટ કૃપણહ એ કહેવા છે તો કે લોભિયા જે આપણે લોભિયા છે પૈસા નો વાપરે એવી રીતે આ મનુષ્ય શરીર આપવું એ મનુષ્ય જીવન નો યોગ્ય ઉપયોગ ન કરે એવા મનુષ્ય અને એ લોકો હાઉ ધે લુક એટ લાઈફ એ જગત પરથી એ લોકો આ જગતને કેવી રીતે જોવે છે એટલે આઠમા શ્લોકમાં કીધું અસત્યમ જગત કેવું છે તો કે અસત્યમ અપ્રતિષ્ઠમ એને ક્યાંય બેઝ નથી અને જગત કેવું છે તો કે અનિશ્વરમ તે આહુહુ આહુહુ અહીંયા દાહુહુ નથી પણ આહુ આવા આસુરી પ્રકારના માણસો છે એવું બોલે છે શું બોલે છે તો કે જગત છે એ કેવું છે તો કે અસત્યમ કઈ સાચું નથી જગત ની કઈ પ્રતિષ્ઠા નથી જગત કેવું છે તો કે ભગવાન વગરનું ઈશ્વર જેવું કઈ છે નહીં અને જગત સુકામ ઉત્પન્ન થયું છે તો કે બસ બે જણા ભેગા થયા સ્ત્રી અને પુરુષ અને આખી આખું જગતને ઉત્પન્ન કર્યું અને બીજા એકે માટે નહીં પણ જગત કેના માટે છે તો કે બસ જલસા કરવા માટે કામ હેતુ માત્ર જીવનની અંદર આનંદ કરવા માટે થઈને જગત ની ઉત્પત્તિ ભગવાને ભગવાને નહીં એમને થઈ છે કારણ કે ભગવાન જેવું માનતા નથી મન્યત કામ હેતુકમ આહુ તે નો અર્થ શું થાય એટલે અહીંયા લખ્યું કે આસુરા જનાહ તે એટલે શું થાય તો કે આસુરી લોકો અને એ લોકો જગત ને કેવી રીતે જોવે છે એટલે મેં પહેલું કે જગત કેવું છે તો કે અસત્ય અને કેવું માને છે કે વયમ અધૃ અમે બધા કેવા છીએ બધા આસુરી માણસો ને ખબર હોય અમે બધા કેવા છે તો કે ખોટા બોલા એવી જ રીતે આખી આખું જગત પણ કેવું છે તો કે ખોટું છે આપણે ઘણી વાર કહીએ ને કે જેવા ચશ્મા પહેરીએ એવું જગત દેખાય જો આપણે પીળા રંગના ચશ્મા પહેરા હોય ગોગલ્સ તો જગત પીળું દેખાય કાળા રંગના ના ગોગલ પહેર્યા હોય તો કાળું દેખાય એવી જ રીતે માણસના મન પણ કેવા છે તો કે જેવું મન એવા બીજાને કોક માણસો છે સાધુ કે એને પોતે ખરાબ નથી આખું જગત પણ કેવું લાગે તો કે સારું જ લાગે કોક ને પોતાની અંદર બહુ ગુસ્સો છે તો જગત પણ બીજા માણસો પણ કેવા લાગે તો કે ગુસ્સાવાળા જ લાગે એવી રીતે જે ખોટું બોલતા હોય વારંવાર બધી વાતમાં આમ કેવાય ને શિંગ દાળિયા ની જેમ ખોટું બોલતા હોય એને બીજા માણસો પણ કેવા લાગે તો કે ખોટું બોલે થાય ખોટું બોલવા વાળા મોટા ભાગે ખોટું બોલવા વાળા છીએ એવી જ રીતે તથા ઇદમ જગત આ જગત પણ કેવું છે સર્વમ અસત્યમ આખે આખું જગત છે એ કેવું છે તો કે સત્ય અને આવું શું કામ માને છે તો કે એ લોકો છે એ કેવાય 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 કોમ્પ્યુટરની અંદર કેવન મોબાઈલમાં પણ એવું છે કે જે ડિફોલ્ટ હોય અંદર આવી જ જાય એવી રીતે આ લોકો બધા કેવા છે ડિફોલ્ટ ખોટું બોલવાળા ડિફોલ્ટ લાયર્સ જન્મજાત જાત એવી સરસ રીતે ખોટું બોલે તો ક્યારેય બીજાને પણ કેવા જોઈએ ખોટું બોલવાનું અને એ પાછા કેવા છે અને સાચું બોલવું એ ધર્મ છે એમાં માનતા નથી પુણ્ય પાપ જેવું છે એમાં પણ એ માનતા નથી અને ઈવન મરી જાય પછીનું બીજું જીવન છે એમાં એ નથી માનતા આ બધા લોકો છે એ મરી જાય પછી બીજું જીવન છે એમાં નથી માનતા જે છે દેહસ્ય પુનરાગમન કુત એ લોકો મનમાં શું બને યાવત જીવેત જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી કેવી રીતે જીવીયે સુખમ જીવીએ જલસા કરીને જીવીએ અને જીવન છે જ નહીં આપણે પાછું આવવાનું છે છે તો જ ઋણમ કૃતવા કોક પાસેથી પૈસા ઉધાર લઈ લે અને ઘૃતમ પીવે ત્યારે ઘી પીવું એ બહુ સારું કહેવાતું હશે પણ અત્યારે આપણે કહીએ કે ઋણમ કૃતવા અમેરિકા જઈને ફરી આવો ફલાણી જઈને ફરી આવો પણ બસ જલસા કરો એટલે કે માણસો એમ જ માને કે ઋણ કરીને પણ માણસો એ શું કરવું જોઈએ તો કે જલસા કરવા જોઈએ અને શું કામ જલસા કરવા છે તેનું કારણે શરીર છે સાથે કઈ છે એટલે જે છે ખોટું બોલીને ગમે એમ કરીને પણ આપણે કરવાનું શું તો કે માત્ર આનંદ એટલા માટે છે અસત્ય એ લોકો એકની કોઈ પણ વસ્તુની અંદર કઈ માનતા જ નથી એટલે કે આનંદ એટલે કે આનંદ કરવા માટે થઈને એ ગમે કરવા માટે તૈયાર બેઝ ખબર આધાર એક શબ્દ છે ધર્મ ધર્મની વ્યુત્પત્તિ જોઈએ ને તો એને કહેવાય કે ધારય ધર્મ જે ધારણ કરે છે એને કહેવાય ધર્મ અને જેને ભાગવત થોડું પઠન કર્યું છે તો એમાં આવે છે કે પૃથ્વી કેવી રીતે ધારણ થઈ છે ભાગવતમાં છે અને શાસ્ત્ર કે વેદો પણ એવું જ કહે છે કે ધર્મમય જીવન રહ્યો એટલું આખે આખા વિશ્વમાં શું હોય તો કે શાંતિ રહે પણ એમાં એ લોકો માનતા જ નથી એટલે કીધું કે અપ્રતિષ્ઠમ નો અર્થ શું એ લોકોના માનવા પ્રમાણે એટલે આસુરી સંપત્તિ લોકોના માનવા પ્રમાણે તેણે કીધું કે ધર્મ અધર્મો ધર્મ અધર્મનો અર્થ થાય ધર્મ પ્લસ અધર્મ એની ન પ્રતિષ્ઠા જીવનમાં ધર્મ ને અધર્મ જેવું કઈ છે ધર્મમાં નહીં ધર્મ જીવન જીવે કે અધર્મ જીવન જીવે એમાં કઈ અમને ફરક પડતો નથી એવું એટલે એને કહેવાય અપ્રતિષ્ઠા આખી આખું જગતમાં ધર્મ કે અધર્મ જેવું છે જ નહીં એ લોકો શું કામ માને છે એટલે કીધું કે શાસ્ત્ર ને એ લોકો પ્રમાણ તરીકે સ્વીકારતા નથી આપણા લગભગ જે હિન્દુ હિન્દુ સંસ્કૃતિ આપણે જે અનુસરણ કરીએ છીએ એમાં આપણે પાપ પુણ્ય બોલીએ છીએ અને પાપ પુણ્યનો અર્થ શું થાય કે પાપ પુણ્યનો અર્થ થાય કે આપણે જે સારું કર્મ કરીએ એનું ફળ આપણને ભવિષ્યમાં પુણ્ય એટલે કે આપણું ભવિષ્યમાં સારું થાય એને કહેવાય પુણ્યની અંદર એ લોકો માનતા નથી એટલે એ જગતને કેવું માને છે કે અપ્રતિષ્ઠિત જગતની અંદર કોઈ આધાર નથી કે જેના ઉપર જગત ટકે આપણે કે આખી આખા જગતનો આધાર કયો છે તો કે ધર્મ અને આપણે એમ પણ કહીએ છીએ કે આપણે કોઈ પણ એકવાર મેં ક્યાંક જોયું કીધું છે પણ આપણે કોઈ પણ કર્મ કરીએ જીવનની અંદર બોલવાથી લઈને કોઈ પણ કર્મ કરીએ એના બે પ્રકારે આપણને ફળ મળે સપોઝ અહીંયા હું લખું કે આપણે સારું કર્મ કરીએ તો સારું કર્મ કરીએ અત્યારે જ તો આપણા મનમાં ઈમિડિયટલી શું ફીલ થાય આનંદ થાય કોક એને કહેવાય તરત જ એનું ફળ મળે એટલે કે તરત જ જે ફળ મળે એને શું કહેવાય તો કે આનંદ આપણને હંમેશા શું પ્રાપ્ત થાય તો કે આનંદ પ્રાપ્ત થાય ઈવન સત્ય બોલીએ ને તો આપણને એમ થાય જો હું સત્ય બોલ્યો મનમાંથી એક આનંદ હોય એટલે કે ઇમિડિયેટ રિઝલ્ટ એને કહેવાય તરત ફળ છે સારા કર્મનો કયો છે તો આનંદ પણ એ જ સારા કર્મનું પછી જે ફળ મળે એને અદૃષ્ટમનું નામ કહ્યું તો કે પુણ્ય જયારે પણ શાસ્ત્ર અદૃષ્ટમ અદૃષ્ટમ એનો અર્થ થાય આપણે કરેલા સારા અને ખરાબ જે આપણે ભવિષ્યની અંદર ભોગવવાના છે

લગભગ કેવા છે તો કે એમ જ માને કે જગતને કોઈ નથી બેસાર ને કોઈ આધાર નથી એવી રીતે એ લોકો શું કરે કરે છે છે તો કે બસ જીવન જીવન કારણ અપ્રતિષિત અનિશ્વરમ પછી એને કીધું કે એ લોકો જગતને કેવું માને છે તો કે ઈશ્વર વગરનું જગતમાં કોઈ ભગવાન જેવી વસ્તુ જ નથી

કોક બુદ્ધિશાળી વ્યક્તિ કામ કર્યું હશે તો જ આ ઘડિયાળની રચના થઈ અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે એ ચૈતન્ય તત્વ હોય કે કેવું હોય તો કે હંમેશા ચૈતન્ય કોઈ પણ વ્યક્તિ છે એ નવી રચના કરી કોણ કરી શકે મરેલો કરે કે જીવંત કરે તો કે ચૈતન્ય હોય તે જ કરી શકે એટલે કે કોઈ પણ રચના છે જેની અંદર આપણને એમ દેખાય કે બુદ્ધિપૂર્વક રચના છે એ બધા રચનાની પાછળ એક ઇન્ટેલિજન્ટ એક બુદ્ધિ કામ કરે છે અને બુદ્ધિ ની અંદર હંમેશા શું હોય તો કે ચેતનતા જ હોય એટલે કે જ્યાં જ્યાં પણ બુદ્ધિ કેવાય ને બુદ્ધિ ઇન્ટેલિજન્ટ ની રચના છે 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 ત્યાં પાછળ હંમેશા શું તો કે ચેતનતા ઇન્ટેલિજન્ટોટ જોઈએ કોમ્પ્યુટર જોઈએ કોઈ પણ વસ્તુ ઇવન ચશ્મા નાના મોટા કોઈ પણ એવા કુંભારે ગડો બનાવ્યો તો એ બુદ્ધિપૂર્વક ની જ રચના છે કે જેમાં આપણે પાણી ભરી શકીએ છીએ કે ચા પી શકીએ છીએ તો પાછળ કુંભાર જો આખે આખું જગત છે બુદ્ધિપૂર્વક ની રચના હોય ઇન્ટેલિજન્ટ ક્રિએશન જો હોય તો એની પાછળ કોઈ ઇન્ટેલિજન્સ હોય જ અને ઇન્ટેલિજન્સ નું નામ આપણે શાસ્ત્રમાં શું આપ્યું છે તો કે ઈશ્વર

એ છાયો આપે વૃક્ષો છે એ આપણને ઓક્સિજન આપે વૃક્ષો છે એ આપણને લાકડા આપે એ બધી બુદ્ધિપૂર્વક ની રચના છે તો ત્યાં ઈશ્વર છે કોઈ પણ કોઈ પણ છે જ્યાં પણ આપણે જોઈએ બધી જગ્યાએ શું છે તો કે બુદ્ધિપૂર્વક ની રચના તો પાછળ ઈશ્વર છે એવું આપણે માનીએ છીએ કારણ કે શાસ્ત્ર એવું જ કે છે કે જ્યાં જ્યાં પણ બુદ્ધિપૂર્વક ની રચના છે ત્યાં ઈશ્વર છે પણ આ લોકો શું કહે છે કે ધર્મ અધર્મમાં નથી માનતા ધર્મ અધર્મમાં હોય તો એની જે સવ્યપેક્ષક નો અર્થ થાય એની પાછળ જે કામ કરતી હોય વ્યક્તિ આપણે છે ને કર્મ આપણે જે કર્મ કરીએ એના કર્મ ફલદાતા કોણ છે તો કે ઈશ્વર કારણ કે એ આપણા સારા કર્મની ખરાબ કર્મની બધાને શું રાખે છે તો કે ધ્યાનમાં રાખે છે એટલે કે સવ્યપેક્ષક નો અર્થ થાય એવી તત્વ જે હંમેશા આપણી પાસેથી ધર્મ અને અધર્મ ની અપેક્ષા રાખી અને એનું બધું એકાઉન્ટ રાખે છે એટલે કે એવા આપણે કે આવું શાસન કરવા વાળા કોણ છે તો કે ઈશ્વર છે પણ એના માટે ન ઈશ્વર આવું કઈ છે જ નહીં તમે જે બધા બોલો છો જગત છે એમને ટકી પડ્યું છે જગત ને કઈ ભગવાન એકદમ વિચારી કરા ને સો સો કામ બહુ શ્યામ પ્રજા એવું કઈ નથી ભગવાન એમને એમ કઈ ભગવાન જેવું છે જ નહીં જગત જેવી રીતે કેવાય ને કે કે આપણે ઝાડ ઉપર થી ફળ પડ્યું એવી રીતે આખી આખું જગત જેમને બની ગયું છે એમાં એની પાછળ કોઈ ઈશ્વર નો હાથ નથી એવું માનવા વાળા છે એને એવી વ્યક્તિઓને જગતને માન એને શું કહેવાય તો કે અનિશ્વર તો જગત પાછળ ઈશ્વર નથી તો જગત બન્યું કેમ

એટલે શંકરાચાર્ય જે લખ્યું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કામ હેતુકમ કામ હેતુ શું થાય એટલે શંકરાચાર્ય પાછું એ જ લખ્યું કે એ લોકો ક્યારેય ધર્મ અને અધર્મ ને માનતા નથી એટલે એને લખ્યું કે કિંચિત ક્યારેય પણ અદૃષ્ટમ જે મેં હમણાં કીધું અદૃષ્ટમ અદૃષ્ટમ ધર્મ અદૃષ્ટમ અધર્મ એ જગતનું કારણ છે એવું એ માનતા જ નથી

અહીંથી પાછું ન લઈને મૂકવાનું ન વિદ્યાર મા પ્રાણી ને માત્ર જલસા કરવા માટે બીજું એક જગતનું કાર્ય છે આપણે માને કે ભગવાન એક તક આપી છે એક ચોઈસ આપી છે ઓપોર્ચ્યુનિટી આપી છે કે હું કોણ છું જાણવા

તો કે લોકાયતિક સંપ્રદાય અને લોકાયતિક સંપ્રદાય છે માને છે તો કે શરીર આત્મા કોણ છે તો આપણે કે હું શરીર નથી મન નથી આત્મા જુદો પણ એ લોકો એમ જ માને કે શરીર છે એ જ શું છે આત્મા બીજું કઈ છે ઇવન મન ને બહુ નથી માન શરીર આ દેખાય છે એ જ શું છે તો કે આત્મા છે એટલે ખાવો પીવો અને જલસા કરો કારણ કે મરી જાય પછી ક્યાં ખબર છે આપણું શું થવાનું શરીર છે એ આત્મા મરી ગયો શરીર મરી ગયું એટલે આત્મા એટલા માટે થઈ અત્યારે શું કરવાનું તો કે કામ એનું કામ શું છે જીવનમાં પોતાની ગમતી ઈચ્છાઓને પરિપૂર્તિ કરી રાજ કઈ રાજ બીજું કઈ કરવાની જરૂર નથી અને એક જગ્યાએ લેખું છે કે આ લોકો શું વિચારે કે બને ત્યાં સુધી લૂંટો જેટલા જલસા કરવા એટલા કરો કારણ કે પછી જેમ એ જ વચતી જશે ને આપણે પછી ઘરડા થતા તો જલસા ક્યાંથી કરશું ઇવન ઘરડા થાય પછી તો ઘી પીવે પછી ને એટલે કે જેટલા થાય એટલા જલસા કરી લો કારણ કે

નહી પ્રશ્ન આમાં શું પૂછવું આપણે આવું ન થવું શું ઓમ પૂર્ણ મદ પૂર્ણ મદમ પૂર્ણાત્ર્ણ મુદ્ય પૂર્ણ પૂર્ણ માદાય પૂર્ણમેવાશિષ્ય